નમસ્કાર, મારું નામ ભાવેક પરેખ છે. હું ઓવરસીઝ વોલેન્ટિયર ફોર બેટર ઇન્ડિયા કેનેડા તરફથી પ્રેસિડેન્ટ છું. આ ઓર્ગેનાઇઝેશન કેનેડામાં છેલ્લા 4 વર્ષથી સ્થાયી છે અને અમે લોકો અહીંયા સતત ઇન્ડિયા અને ઇન્ડિયન્સને એમ્પાવર કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. આજે હું ખૂબ ખુશ અને ખૂબ ગર્વ અનુભવું છું કે મારી સાથે વિનોદભાઈ કંસારા, જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફ્રોમ વડોદરા, હાલમાં કેનેડા સ્થિત આવેલ છે. વિનોદભાઈ, એમનો મુખ્ય શોખ છે પેઇન્ટિંગ, અને એ પેઇન્ટિંગ થકી એમણે જે છેલ્લા 50 વર્ષ પહેલાં એક પેઇન્ટિંગ એમણે જે ડ્રો કર્યું હતું તે કેનેડિયન મ્યુઝિયમ ઓફ હિસ્ટ્રીએ એને રેકગ્નાઇઝ કર્યું છે. હું ખૂબ ખુશ છું અને ખૂબ ગર્વ અનુભવું છું કે આપણા ભારતીયનું એક પેઇન્ટિંગ જે છે કેનેડા સુધી 50 વર્ષ પહેલાં મ્યુઝિયમની આર્ટિફેક્ટ્સ અને આર્કાઇવમાં અત્યારે પણ અવેલેબલ છે. વિનોદભાઈ, કેમ છો? પહેલાં તો તમને મને જણાવો. ભાવિક, રિયલી મને આજે ખૂબ જ આનંદ થાય છે કે હું છેક ભારતથી કેનેડા આવ્યો અને તમે મને બોલાવ્યો અને મને આજના દિવસે પહેલાં તો મને તમારો એક આભાર માની લેવાનો. થેન્ક યુ, થેન્ક યુ. અને રિયલી ખૂબ જ ગર્વ થાય છે કે એક તો ભારતીયને આ રીતે તમને ઈંગળી કેનેડામાં કામ કરતા, અને તમને જો હું આ મારા ચિત્રનો એક મારો અનુભવ કહું, મારી જે મારો એક ઇતિહાસ જો કહું, તો ખરેખર મારા માટે પણ એક થ્રિલિંગ વાત છે. ચોક્કસ. કારણ કે આજના કાળની અંદર ઇન્ટરનેટ ઘણા બધાને ખરાબ લાગે છે, પણ એમાંથી કેટલી બધી સારી વસ્તુઓ જાણવા મળે છે. તો મારા જીવનની અંદર આ એક બહુ મોટો એક રોમાંચિક અનુભવ મને થયો કે હું નવેમ્બરમાં 19મી તારીખે રાત્રે ઇન્ટરનેટ પર બેઠો હતો. સામાન્ય રીતે તો હું સવારે ચાના સમય વખતે અને સાંજે જમ્યા પછી 1.5 કલાક ઇન્ટરનેટ પર કાઢતો હોઉં છું. સોશિયલ મીડિયાનો પણ થોડોક મને સારો આનંદ આવે છે. એમાં ગૂગલ પર સર્ચ કરતા, મારા એક મિત્રનું નામ સર્ચ કરતા એનું નામ મને મળ્યું, અને ડિરેક્ટર તરીકે એક જગ્યાએ હતો એ મને ખબર પડી, અને એમાં એની સાથે મને બીજી 2-3 ઘણી બધી વાતો એના નામની મને મળી. મને કુતૂહલ થયું કે જો એના નામનું આવી 2-3 વસ્તુ હોય તો આવું કંઈક મારા નામને કંઈક ત્યાં કંઈક છે ખરું કે નહીં. અને મેં કુતૂહલવશ જ મારું નામ નાખ્યું, વિનોદ કંસારા. જો વિનોદ કંસારા મારું નામ નાખ્યું તો ગૂગલની અંદર સૌથી પહેલી સર્ચ આવી કે કેનેડિયન મ્યુઝિયમ ઓફ હિસ્ટ્રીમાં મારું એક ચિત્ર ત્યાં પડેલું છે. વાવ, અમેઝિંગ. અને હું તો એકદમ થ્રીલ થઈ ગયો, ઊભો થઈ ગયો. હું મારું છે કે કોનું છે? એટલે ખબર પડી 1965માં ઇન્ટરનેશનલ શંકર ચિલ્ડ્રન આર્ટ કોમ્પિટિશનમાં મેં ભાગ લીધો હતો. એ ભાગની અંદર મને પ્રાઇઝ લાગ્યું હશે, હું તો આટલા વર્ષો પછી ભૂલી ગયો. અને ત્યાં શ્રી સયાજી હાઈસ્કૂલનો હું વિદ્યાર્થી હતો. મારી સ્કૂલ 1906માં સ્થપાયેલી છે. ત્યાં સયાજીરાવ ગાયકવાડની આ બે ઓરિજિનલી સ્કૂલ હતી. ત્યાં મારા આર્ટના ટીચર પાનાલાલ ચિતનિયા, જે એક રિનાઉન્ડ ચિતન આપણે આર્ટિસ્ટ થઈ ગયા, અને બીજા એક અરુણ પટેલ જે હાલમાં પણ છે 78 વર્ષના, એ પણ મને ખૂબ જ મારી સાથે મીડિયામાં છે, કોમ્યુનિકેટ કરે છે. અને મને ત્યાં ખબર પડી કે આ ચિત્ર મારું ત્યાં છે, અને મેં ફર્ધર વધારે સર્ચ કરી તો મને મારું ચિત્ર દેખાયું. પછી એની લિંક મેં શોધી તો મને ખબર પડી કે ભાઈ આ લિંકની અંદર, આ કેનેડિયન મ્યુઝિયમની અંદર આર્કાઇવ થયેલું પડેલું છે. મારાથી આખી રાત સુવાયું નહીં, અને કન્ટિન્યુઅસલી મેં સર્ચ કરતાં મને ખબર પડી, અને મેં તરત જ કેનેડિયન મ્યુઝિયમ ઓફ હિસ્ટ્રીને મેં એક ઇમેલ કર્યો. 20મી તારીખે મેં ઇમેલ કર્યો કે મારું આ રીતનું ત્યાં ચિત્ર છે. બીજે જ દિવસે મને એમનો જવાબ મળ્યો, બીજા જ દિવસે. અને આઈ એમ રિયલી થેન્કફુલ ટુ ધ કેનેડિયન મ્યુઝિયમ ઓફ હિસ્ટ્રી એન્ડ ઓલ સ્ટાફ મેમ્બર્સ કે એમને મને તરત જ રેકોગ્નિશન આપ્યું, અને દેવેર ઓલ્સો વેરી મચ થ્રીલ. એ લોકો પણ રોમાંચિત થઈ ગયા, અને એમને થયું અને કે ભાઈ આ તો તમારી એક વન્ડરફુલ હિસ્ટ્રી છે, ઇટ્સ અ ગ્રેટ ડિસ્કવરી. એટલે મને મેં પછી ફર્ધર પ્રશ્ન એમને પૂછ્યો, મારો બીજો એક મેલ કરીને મેં એમને મોકલ્યો, અને એમને કહ્યું કે ભાઈ આ મારું ચિત્ર તમારા આપની પાસે કેવી રીતે આવ્યું. તરત જ એમને મને તરત બીજે ત્રીજે દિવસે એમની એક લિંક મોકલી, અને લિંકમાં મને જાણવા મળ્યું કે બેટી નિકર્સન કરીને એક હિસ્ટોરિયન થઈ ગઈ, અમેરિકન હતી, અને એ અમેરિકાથી કેનેડામાં માઇગ્રેટ થઈ. અને તે વખતે 1960માં કેનેડિયન બ્રોડકાસ્ટિંગ ટીવી સ્ટેશન દ્વારા જે અપાતા બાળકો માટેના ચિત્ર માટેના જે શો હતા બપોરના, એમાં ઘણી બધી આર્ટ અને ચિત્રો તે લોકો બતાવતા હશે. તો બેટી નિકર્સને 50 દેશોમાં
ફરી અને 1665 નંબર જેટલા સારા સારા બધા પેઇન્ટિંગ્સ કલેક્ટ કર્યા હતા. શું વાત છે, વાહ વાહ. એમાં મારું જે આ શંકર્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન કોમ્પિટિશનમાં લેવાનું જે ચિત્ર હતું એ ચિત્ર પણ ત્યાં ગયું. અને એમને પણ આ ચિત્ર પર બ્રોડકાસ્ટિંગ સેશનમાં આ એમને કન્ટિન્યુઅસલી બતાવ્યું. હવે આ મને મીડિયા પરથી જાણવા મળ્યું અને મને તો ખૂબ જ આનંદ થયો. એટલે મને કે આટલા વર્ષ પછીનું મારું બાળપણનું ચિત્ર જો મને જોવા મળે તો કેટલો સરસ આનંદ થાય. એટલે મેં તરત જ ફરી પાછું મેં મ્યુઝિયમને પત્ર લખ્યો. મ્યુઝિયમને પત્ર લખ્યો એમાં તરત જ એમને મને ઇન્વાઇટ કર્યા કે યુ કેન વેરી વેલ કમ, તમે આવી શકો છો, તમે જોઈ શકો છો, તમારી અમને વિઝિટ જણાવજો. એટલે નવેમ્બર ડિસેમ્બરની એ વાત. અને મને તો અહીંયા આગળ સીએના પ્રોફેશનને કારણે માર્ચ અને જૂનમાં ખૂબ જ વ્યસ્ત હું હોઉં, એટલે વેકેશનના સમયમાં જવા મને મળશે એમ કરીને મેં લખ્યું કે માર્ચ પછી હું આવીશ. એમને કહ્યું તમે જ્યારે પણ આવો તો તમને યુ જસ્ટ મેક અસ કોલ અને વી વિલ બી એબલ ટુ મેક યોર ઓલ વિઝિટ્સ ફાઇન. અને તરત જ પછી અમે આ ચિત્ર જોવા માટે અમે તૈયારી કરી. કેનેડિયન કોન્સ્યુલેટની અંદર મેં વિઝા માટે એપ્લાય કર્યું અને મને મને ને મારા પત્નીને વિઝા મળી ગયો કેનેડામાં આવવા માટે. આઈ વોઝ અગેન થ્રિલ્ડ. અને તરત જ પછી મેં પત્ર લખ્યું મને વિઝા મળી ગયો છે, હું આ તારીખે આવવા માગુ છું. તો 6 જુલાઈએ મારો ત્યાં મારી વિઝિટ નક્કી થઈ છે. અને આ વિઝિટની અંદર મને ઘણા બધા ત્યાંના ઓફિસર્સ છે, એક છે એરિક ગ્રુ, પછી ફેડરિક મેચન, આઈ એમ નોટ એબલ ટુ સ્પીક ધ પ્રોનાઉન્સ ધ પ્રોપર નેમ એકચ્યુઅલી, બટ રિયલી દે આઈ એમ વેરી મચ થેન્કફુલ. અને એ લોકોએ મને ત્યાં ઇન્વાઇટ કર્યા છે અને મારો આખા દિવસનો કાર્યક્રમ ત્યાં ઘડી કાઢ્યો છે. હવે થયું શું કે મને જે આ આર્ટનો જે મારાની અંદર જે રસ છે, હું મારું જે પેઇન્ટિંગ છે મેં ત્યાર પછી પણ કન્ટિન્યુ કર્યું હતું, પણ મારો મેઇન પ્રોફેશન સીએનો, પણ મારું અંદર જે હાર્ટ છે, હૃદય છે, જ્યારે જ્યારે બી પણ આમ બેઠા હોઉં તે વખતે ચિત્ર કંઈક ને કંઈક મારું ડ્રો થયા જ કરતું. તમે હાલમાં પણ હજી પેઇન્ટિંગ કરો છો? હું પેઇન્ટિંગ મારા નવરાશના સમયની અંદર આ હું પેઇન્ટિંગ મેં ચાલુ રાખેલું. આ બધા પેઇન્ટિંગ તમે કલેક્શન ક્યાં રાખ્યું છે, અત્યારે કોઈને પબ્લિકને જોવો તો જોવા એમ છે કે નહીં? એવું ઘણું બધું પેઇન્ટિંગ મારા સોશિયલ મીડિયામાં કે મારે આઈસીયુમાં એ વસ્તુ મને મળી શકે. બરાબર. અને દેર આર સો મેની પેઇન્ટિંગ્સ ઓલ્સો વિચ આર નોટ સ્ટીલ પુટ, બટ આઈ વિલ બી ડેફિનેટલી. મેં મારા બાળકોની અંદર પણ આ એક એમનો શોખ એમને જાગી ગયો મારું પેઇન્ટિંગ જોયા પછી. મારી દીકરી છે એ સીપીએ થઈ અહીંયા આગળ અમેરિકામાં આવીને, પણ એને આ ડ્રોઈંગનો આ ક્લાસ કન્ટિન્યુ કર્યો અને કોમ્પિટિશનની અંદર એને ઘણી બધી ભાગો પણ લીધા અને સરસ અત્યારે પેઇન્ટિંગ બનાવે છે. વિનોદભાઈ એક ખાસ વાત તમને કહેવાની કે એનો આજના તારીખમાં આ જે યુથ છે ને એ પેઇન્ટિંગ અને આર્ટ તરફથી દૂર જઈ રહ્યું છે, અને તમારે એમને માટે કંઈ ખાસ મેસેજ ખરો? કારણ કે જેમ કે તમારી દીકરી જે આજે બી એકાઉન્ટન્ટ થયા પછી પણ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા પછી પણ આટલો પેઇન્ટિંગમાં શોખ રાખે છે અને લોકોને શીખવાડે છે, રાઈટ? તમારો શું અપ્રોચ કે અભિપ્રાય છે આના માટે? મારો અભિપ્રાય એના માટે એટલો જ છે કે અંતરની વાત જો આપણે ઓલમાઇટી સુધી પહોંચાડવી હોય અથવા તો ઓલમાઇટીને આપણા અંતર સુધી જોડવો હોય તો કોઈકને કોઈક નેચર સાથે, આર્ટ સાથે આપણું જો કનેક્શન્સ હોય તો તમે જલ્દી પહોંચી શકો છો. એ મારો અનુભવ બાળપણથી રહેલો છે. બરાબર. અને એ જોઈ અને મારી દીકરીએ પણ પ્રોફેશનની અંદર ઘણા બધા પૈસા મળી શકે એમ હતા એના સીપીએના પ્રોફેશનમાં, છતાં પણ એને પોતાનું આર્ટ ચાલુ રાખ્યું. મેં પણ આ વસ્તુ ચાલુ રાખ્યું અને આ મને ખૂબ જ આનંદ છે આ બાબત માટે અને ખરેખર બહુ આનંદ છે. અને અહીંયા કેનેડાની ભૂમિમાં આવી અને સૌથી પ્રથમ તો મને એ આનંદ થયો કે અમારા ઇન્ડિયામાંથી, ભારતમાંથી અમારા પ્રધાન આવ્યા, નરેન્દ્ર મોદીનો અમે કાર્યક્રમ શો જોયો, ત્યાર પછી મને મારે ચોક્કસ કેનેડા તો જવું જ જોઈએ અને ત્યાં કેનેડાના બધા મિત્રોને મારે મળવું જોઈએ અને ત્યાંના ભારતીયોને કામ કરતા જોઈ. આઈ વોઝ ઓવર થ્રિલ્ડ. અને મને એવું થયું કે એમની સાથે હું કેવી રીતે જોડી શકું અને આજે મને એક સરસ જ આ મોકો મને મળ્યો છે. અને આમ ખરેખર ભાવિકભાઈ હું તમારા માટે ખૂબ જ સારા એ ધરાવું છું અને મને આનંદ છે તમારો. થેન્ક યુ સો મચ. અને અમે પણ તમને ખાસ અભિનંદન આપીએ છીએ અને તમને વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર. થેન્ક યુ સો મચ વિનોદભાઈ. થેન્ક્સ થેન્ક્સ અ લોટ. નમસ્તે.